गुड मॉर्निंग वाला बाळको, हवे तमे आ विषयना वीडियो एक साथे पण जोई शकशो। तेना माटे वीडियो नीचे मारी चेनल नुं नाम छे, तो चेनल मां जई प्लेलिस्ट मां तमे आ विषयना वीडियो एक साथे जोई शकशो। तो बाळको, गया वीडियो मां आपणे शीख्या हता गुजराती धोरण 6 द्वितीय सत्र नुं काव्य नंबर 12 रावण नुं मिथ्याभिमान। तो आपणे गया वीडियो मां आ काव्यनो अभ्यास शीख्यो हतो अने स्वाध्यायनो पहेलो प्रश्न शीख्यो हतो। आ वीडियो मां आपणे बीजो प्रश्न शुरू करीए। तो बीजो प्रश्न छे, नीचेना पात्रो विशे 2-3 वाक्य लखो। तो अहीं छे रामायणना पात्रो आपेला छे, तो ए पात्रो विशे आपणे जे जाणता होय तेवा 2-3 वाक्य आपणे लखवाना छे। हुं तमने 2-3 वाक्य कहूं छुं, ई सिवाय पण तमने जो आ पात्रो विशे जाणता हो तो तमे लखी शको छो। पहेलुं छे रावण। तो रावण छे તે લંકાનો રાજા હતો, તેને 10 માથા હતા, તેથી દશાનન કહેવાય છે। અને ત્રીજું વાક્ય થશે, રાવણ ખૂબ અભિમાની હતો। પછી 2 નંબરનું છે જનક। તો જનક છે તે મિથિલા દેશના રાજા હતા, તેઓ બ્રહ્મજ્ઞાની હોવાથી વિદેહી કહેવાતા હતા, તે સીતાના પિતા હતા। પછી 3 નંબરનું છે સીતા। તો સીતા વિશે આપણે લખીશું કે સીતા મિથિલા રાજાના જનકની પુત્રી હતા, શ્રી રામ સાથે સીતાના લગ્ન થયા હતા। પછી 4 નંબરનું છે રામ। તો રામના પિતાનું નામ દશરથ અને માતાનું નામ કૌશલ્યા હતું, તેમના લગ્ન રાજા જનકની પુત્રી સીતા સાથે થયા હતા। 5 નંબરનું છે કુંભકર્ણ। તો કુંભકર્ણ રાવણનો ભાઈ હતો, લંકાના યુદ્ધમાં રામના હાથે એનું મૃત્યુ થયું હતું। 6 નંબરનું છે ઇન્દ્રજીત। તો ઇન્દ્રજીત રાવણ અને મંદોદરીનો પુત્ર હતો, તેણે યુદ્ધમાં ઇન્દ્રને હરાવ્યો હતો, તેથી તેનું નામ ઇન્દ્રજીત પડ્યું, તેનું સાચું નામ મેઘનાદ હતું। આગળનો પ્રશ્ન છે, સીતા સ્વયંવર વિશે વધુ માહિતી મેળવીને લખો। તો અહીં મેં સીતા સ્વયંવર વિશેની માહિતી લખેલી છે કે સીતા જનક રાજાની દીકરી હતા, રાજા જનકને યજ્ઞભૂમિ ખેડતા તે મળી આવી હતી, તે નાની હતી ત્યારે શિવધનુષ્ય ત્રંબક વડે રમતી હતી, એ જોઈને પરશુરામે રાજા જનકને કહ્યું કે એ ધનુષ્ય ઉચકીને ચાપ ચઢાવી શકે એવા બળવાન વર સાથે એને પરણાવજો। સીતાનો સ્વયંવર યોજાયો ત્યારે જનકે આ જ શરત રાખી હતી, સીતાને પરણવા ઈચ્છતા અનેક ઉમેદવારો સ્વયંવરમાં આવ્યા હતા, બધા નિષ્ફળ ગયા। શ્રીરામે શિવધનુષ ઉચક્યું અને રામ સીતાના લગ્ન થયા। આગળનો પ્રશ્ન છે, આ કાવ્યની પ્રસંગ કથાનું વર્ણન તમારા શબ્દોમાં લખો। તો આ કાવ્ય છે જેમાં એ પ્રસંગ આવેલો છે સીતા સ્વયંવરનો, એ આપણે લખવાનો છે। તો સીતાના સ્વયંવરમાં જનક રાજાએ શરત મૂકી હતી કે જે ત્રંબક ધનુષની ચાપ ચઢાવશે તેને સીતા વરશે। સ્વયંવરમાં અનેક રાજાઓ અને રાજકુમારો આવ્યા હતા, રાવણ પણ આવ્યો હતો। રાવણને પોતાના બળનું ખૂબ અભિમાન હતું, સીતા રાવણને વરમાળા પહેરાવવા ઈચ્છતા નથી, આથી સીતા શિવને પ્રાર્થના કરે છે કે રાવણ ધનુષ્ય ન ઉપાડી શકે તો સારું, તેની પ્રાર્થના ફળે છે।
रावण धनुष्य उचकावा जाय छे त्यारे तेना हाथमांथी छटकीने पड़ी जाय छे। रावण धनुष्य नीचे दबाय छे अने घायल थाय छे। तेना मोमांथी लोही निकले छे। धनुष्य नीचेथी बहार काढ़वा ते जनक ने कहे छे अने कुंभकर्ण इंद्रजीत तेमज राक्षसोनो तेने डर बतावे छे। आगळनो प्रश्न छे, नीचेना शब्दोना समानार्थी शब्दो लखो। तो पहेलुं छे तत्काल, तो तत्कालनुं समानार्थी थशे तरत। पछी छे कंदुक, कंदुक एटले दड़ो। पछी छे भूषण, भूषण एटले घरेणू। आगळ छे अधर, अधर एटले नीचलो होठ। पछी छे रक्त, रक्त एटले लोही। पछी छे लोचन, लोचन एटले आँख। आगळ छे निशीचर, निशीचर एटले राक्षस। अने छे पूर, पूर एटले के नगर। आगळनो प्रश्न छे, नीचेना शब्दोने शब्दकोशना क्रममां गोठवो। तो अहीं छे मेरु, चाप, भूषण, अभिमान अने निशीचर। तो आ पांचेय शब्दोने तेने शब्दकोशना क्रममां गोठवीए तो सौथी पहेला आवशे अभिमान, पछी आवशे चाप, पछी आवशे निशीचर, आगळ आवशे भूषण अने अंतमां आवशे मेरु। तो बाळको अहीं छे ते बारमा काव्यनो स्वाध्याय पूर्ण थाय छे। आवता वीडियोमां आपणे 13मो पाठ सागरकाંઠાનો પ્રવાસ શીખીશું। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।